जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर में ऑनलाइन एजुकेशन में आप सबनु स्वागत है। आज आप धोरण 3 ना विषय छे आसपास जेमा पाठ नंबर 23 सुंदर कपड़ा एना विषय आज आप समझूती मेळवशुं। नानी छोकरी साजिदा तेने एक बहन छे। हवे एक नानी छोकरी छे साजिदा, एने एक बहन छे। बहन तेनाथी मोटी, एनी बहन छे ए तेनाथी मोटी छे। મોટી બહેન સુંદર ઓઢણી આપે, ઓઢણી સુંદર ભરતકામ અને આભલા એમાં લગાવે। હવે આ ઓઢણી છે એમાં ભરતકામ અને આભલા છે એ લગાવેલા। સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજીદાએ ઓઢણી પહેરવાની કોશિશ કરી। બધા સાંજનું જમવાનું પૂર્ણ થયું પછી આ સાજીદાએ છે આ ઓઢણી છે એ પહેરવાની કોશિશ કરી। ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગઈ। ઓઢણી સાથે રમત રમતી હતી તો થોડી થાકી ગઈ। ઊંઘમાં પણ ઓઢણી વિશે એ વિચારતી હતી। સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે? જો સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવી હશે આ પ્રશ્ન છે તમને નીચે પૂછેલો છે। તો સાજીદાની ઓઢણી છે એ કાપડમાં મશીન અથવા વણકરો દ્વારા છે એ બનાવવામાં આવ્યું છે। ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો, તેને અલગ અલગ રીતે તમે પહેર તો કેટલી રીતે પહેરી શકાય? તો ઓઢણી છે એને તમે ઘણી બહુ બધી રીતે પહેરી શકાય છે। ત્યારબાદ કાગળનું વણા નામની તમને એક પ્રવૃત્તિ આપી છે। બે અલગ અલગ રંગના કાગળ, સૌ પ્રથમ તમારે બે કાગળ લેવાના છે। બંને કાગળ છે એ અલગ અલગ રંગના લેવાના છે। એક કાગળ ઉપર ઊભી અને બીજા કાગળ ઉપર આડી રેખા છે એ બનાવો। એક કાગળ ઉપર તમારે ઊભી અને બીજા કાગળ ઉપર આડી, આમ બે રેખા તમારે બનાવવાની છે। બંને કાગળ નિશાન કરેલા રેખા સુધી કાપો। ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ। ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળ પર તેની ધાર પ્રમાણે તમારે ગોઠવવાના છે। ધારો તો તમે યોગ્ય રીતે એને ચોંટાડી। હવે પટ્ટીઓ ચટાઈ બનાવવા કાગળ તમારે ગોઠવવાની છે। ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની તમારે ધાર બનાવવાની, જેથી ચટાઈ છે એ ખુલ્લી ન જાય। કાપડ ઉપર છાપકામ, નીચે તમને જે પ્રવૃત્તિ આપી છે કાપડ ઉપર છાપકામ કરવાની। જુઓ પાઠ 1 પર તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા તમે પરણ જોયા। ફૂલોની રચના કરે અને જે કાપડ ઉપર છે એ પાંદડાઓ તમે જોયા છે। શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના કરી શકો। વિવિધ શાકભાજીઓ છે એ કાપી તમે છે છાપકામ કરી શકો। ફ્લાવર અથવા ભીંડાને કાપો અને કાપેલા ભાગ ઉપર રંગ છે એ લગાવો। ફ્લાવરને ભીંડાને કાપી તમારે છે બીજા કાગળ ઉપર રંગ છે એ લગાવવાનો છે। અથવા કાપડના ટુકડા પર તમારે પોતાની છે એ બનાવો, એટલે કાગળના ટુકડા ઉપર તમારે તમારી રીતે પોતાની છે એ ડિઝાઇન છે એ બનાવવાની છે। હવે આપણે થોડા સવાલ જવાબ જોઈએ। સુંદર કપડા પાઠ છે એમાં આપણે એક એક વાક્યના સૌ પ્રથમ થોડાક છે એ સવાલ જવાબ જોઈએ। સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? તો સાજીદાની ઓઢણી છે એ કાપડમાંથી અને મશીનોના વણકરો દ્વારા છે એ સાજીદાની ઓઢણી છે એ બનાવાઈ છે। સાજીદાની ઓઢણીમાં શું કરેલું હોય? તો સાજીદા છે એની ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા, સુંદર એવા ભરતકામને આભલાનું છે એ ભરત કરેલું જોવા મળે છે। દરેક રાજ્યનો પહેરવેશ કેવો હોય છે? તો દરેક રાજ્યનો પહેરવેશ જુદી જુદી વિવિધતા જોવા મળે છે। દરેક રાજ્યમાં અલગ અલગ છે એ પહેરવેશ પોશાકમાં જોવા મળે છે। આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? તો આપણે શિયાળામાં કેવા ગરમ અને ઊનના કપડાં પહેરીએ છીએ। આપણે ઉનાળામાં કેવા કપડાં પહેરીએ છીએ? તો આપણે ઉનાળામાં છે એ કોટનના સુતરા અને ખાદીના, જે આપણે પરસેવો છે એ ચૂસી લે, આ
આપણે ઉનાળામાં એવા કપડાં પહેરીએ છીએ. સ્ત્રીઓ કેવા કપડાં પહેરે છે? તમને એક પ્રશ્ન પૂછાય તો સ્ત્રીઓ છે એ બાંધણી, પટોળા, ફૂલોની ભાતવાળી સાડી, ડ્રેસ, ફ્રોક, કબજો આ બધી વસ્તુઓ છે એ સ્ત્રીઓના પોશાકમાં જોવા મળે છે. પુરુષો કેવો પોશાક પહેરે છે? તો પુરુષો છે એ સાદો ચેક્સ વાળો શર્ટ, કોટન, જીન્સનું પેન્ટ, શૂટ, ઝપ્પો, શેરવાની આ બધી વસ્તુઓ છે એ પુરુષોમાં જોવા મળે છે. સાડીને બીજા શા ઉપયોગમાં લઈ શકાય? તો સાડીને આપણે લુંગીની જેમ પહેરી શકીએ તથા પાઘડી પણ આપણે બનાવી શકીએ. જો એ સાડી આપણે જૂની થઈ જાય તો તેમાંથી આપણે ગાદલાના કવર છે, ગોદડા આ બધી વસ્તુઓ આપણે બનાવીને સાડીને છે આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈએ તો આપણે ખાલી જગ્યા રેનકોટ પહેરવામાં આવે ક્યારે? કઈ ઋતુ? ચોમાસામાં આપણે રેનકોટ પહેરીએ છીએ. ઉનાળામાં ખાલી જગ્યા કપડાં પહેરવા જોઈએ તો ઉનાળામાં આપણે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. ખાલી જગ્યા કાપડ વણે છે તો કોણ વણે છે? કાપડ વણકર. ખાલી જગ્યા કપડાં સીવે છે તો દરજી છે એ કપડાં સીવે છે. નવરાત્રિમાં સ્ત્રીઓ ખાલી જગ્યા પહેરે છે તો નવરાત્રિમાં છે એ સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે. કોથળો ખાલી જગ્યામાંથી બનાવવામાં તો કોથળો છે એ કંતાનમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે ઘરમાં કોઈ પણ કપડાં તમે જુઓ તેની રચના રંગમાં તમને શું ભેદ લાગે છે, શું તફાવત જોવા મળે છે? તો કેટલાક કાપડ છે એ પોતે કેવું હોય છે? નરમ હોય છે. જ્યારે અમુક કાપડ છે એ કેવું હોય છે? ખરબચડું હોય છે. તો આ બધા કાપડમાં તમને ભેદ જોવા મળે, અલગ વિવિધતા જોવા મળે. કેટલાક કાપડનો રંગ ચળકતો હોય છે તો કેટલાક કાપડનો રંગ કેવો હોય છે? ઝાંખો હોય છે. કેટલાક કાપડની ડિઝાઇન કેવી સરળ હોય છે જ્યારે કેટલાક કાપડની ડિઝાઇન ગૂંચવણ ભરી ભરી હોય છે. સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવે? તો સાજીદાની ઓઢણી છે એ કાપડમાં મશીનો અને વણકરો દ્વારા બનાવવામાં આવી. ઓઢણીને સીવ્યા વગર કાપડીઓ અલગ અલગ રીતે પહેરો તો તમે કેટલી રીતે પહેરી શકો? તો તમે અલગ અલગ રીતે ઘણી બધી રીતે તમે પહેરી શકો. હવે આપણે બીજાનો ખરા છે કે ખોટા તે જોઈએ. શિયાળામાં સ્વેટર પહેરવું જોઈએ તો આ વિગત સાચું છે. હા, શિયાળામાં આપણે ઠંડી વધારે તો આપણે સ્વેટર છે એ પહેરવું જોઈએ. નવરાત્રિમાં પુરુષો કેડિયું પહેરે છે તો હા, નવરાત્રિમાં પુરુષો કેડિયું પહેરે છે તો આ વિધાન પણ સાચું છે. વણકર કપડાં સીવે છે તો હા, વણકર છે એ કપડાં ન સીવે તો આ વિધાન ખોટું છે. કપડાં તો દરજી સીવે છે. બાળકોને ચાદર પર કાર્ટૂન વાળું ચિત્ર ગમે છે તો હા, બાળકોને કાર્ટૂન વાળું ચિત્ર છે એ ખૂબ ગમે છે તો આ વિધાન સાચું. કપડાં એક જ રંગના હોય છે તો આ વિધાન ખોટું છે. કપડાં છે એ અલગ અલગ રંગના હોય છે. ત્યારબાદ તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે સાડીને બીજા શા માટે ઉપયોગમાં લઈ શકાય? તો સાડીને આપણે લુંગી બનાવીને, પાઘડી બનાવીને પહેરી શકીએ. જો સાડી જૂની થઈ જાય તો તેમાંથી આપણે ગાદલાના કવર પણ આપણે બનાવી શકીએ. સાજીદાની ઓઢણીમાં શું કરેલું હતું? તો સાજીદાની ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા છે એ લગાવેલા હતા. આવી રીતે સાજીદાની ઓઢણી તૈયાર કરેલી હતી. ઓઢણી સાથે રમતા રમતા શું સાજીદાને થાક લાગ્યો? તો હા, ઓઢણી સાથે રમતા રમતા સાજીદાને થાક લાગ્યો હતો. હવે દરેક રાજ્યનો પહેરવેશ જુદો છે અને દરેક રાજ્યમાં છે એ કપડાં પોશાક છે એ કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. તો દરેક રાજ્યનો છે એ પહેરવેશ જુદો જુદો હોય છે. ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં આપણે કેવા પહેરીએ છીએ? સુતરાઉ અને ખાદીના પરસેવો આપણો છે એ ચૂસી લે એવા કપડાં આપણે પહેરવા જોઈએ. હવે શું સ્ત્રી અને પુરુષોના કપડામાં ફરક હોય છે? તો હા, સ્ત્રીઓ અને પુરુષોના કપડામાં છે એ ફરક જોવા મળે છે. ભાત ચિત્રમાં કરેલા કપડાં અને ભરતકામમાં કરેલા કાપડમાં શું
શું તફાવત હોય? તો ભાત ચિત્રમાં છે એ કપડાં હાથ ફેરવતા કેવા છાપ ઉપસ્થિત નથી, અને ભરતકામમાં છે એ કેવું હોય છે? ભરત ખરબચડું હોય છે, એટલે આપણને હાથ ફેરવીએ તો ખરબચડું લાગે છે। હવે દરેક વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે સ્વાધ્યાય પોથીમાં આ પાઠ મૂકવામાં આવે તો દરેક વિદ્યાર્થીએ આ સવાલ જવાબ છે લખતા જવાના છે, સાથે સાથે હોમવર્કમાં તમારે એનું વાંચન પણ કરવાનું છે અને પાકા કરતા જવાના છે। જય સ્વામિનારાયણ।